નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું શીતલ પ્રજાપતિ શાંતિનિકેતન શિક્ષણ સંકુલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 1 વિષય કલરવ, અહીં આપણે શું લખ્યું છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો હવે તમારે અહીં કૌંસમાં શબ્દો આપેલા છે, બરાબર? અને નીચે પહેલી ખાલી જગ્યા જુઓ, એમાં સૌરભ લખેલું છે અને ચિત્ર દોરેલું છે, બરાબર? હવે એ ચિત્ર શેનું છે એ આપણે જોવાનું છે અને ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર? હું તમને એક ખાલી જગ્યા બોલું છું, તમે જુઓ કે સૌરભ ખાલી જગ્યા વગાડે છે, બરાબર? તો સૌરભ શું વગાડે? એના હાથમાં શું છે? ઢોલ, બરાબર ને? સરસ. તો આપણે અહીં ખાલી જગ્યામાં શું લખવાનું છે? ઢોલ. ઉપર કૌંસમાં જુઓ તો પહેલો, બીજો અને ત્રીજા નંબરનો શબ્દ છે ઢણે કાનો માત્ર ઢોલ. તમારે અહીં એક નંબરમાં ઢોલ શબ્દ લખવાનો છે. એવી જ રીતે નીચે બીજા નંબરમાં જોઈએ, ખાલી જગ્યા ટેંક ટેંક બોલે, તો શેનું ચિત્ર છે? અરે વાહ, સરસ. તો મોરનું ચિત્ર છે. તો અહીં તમારે લખવાનું છે ને કે મોર ટેંક ટેંક બોલે. તો ઉપર કૌંસમાં જોશો તો પાંચમા નંબરનો શબ્દ છે મોર, તો તમારે અહીં લખવાનું છે મોર. પછી ત્રીજા નંબરમાં જોઈએ, વૈદરાજ ખાલી જગ્યા આપે, તો વૈદરાજ શું આપે? દેખાય છે તમને આ બધું શું પડે? એ દવા છે. પણ આપણે વૈદરાજ હોય, આપણે ડૉક્ટર દવા આપે, જે ગામડામાં વૈદ્ય એટલું કે ઔષધ, કે ઔષધ. તો અહીં એમ લખવાનું, વૈદરાજ ઔષધ આપે. તો ઉપર કયા નંબરનો શબ્દ છે? છઠ્ઠા નંબરનો શબ્દ છે ઔષધ. તમારે ત્યાં લખવાનું છે ઔષધ. પછી નીચે જુઓ તો ખાલી જગ્યા જરૂરી ચાર નંબરમાં જાહેર ખાલી જગ્યા જરૂરી છે. તો જાહેર, તો શું જરૂરી છે? તો ઉપર કૌંસમાં આપણે જોઈશું શું છે, શૌચાલય લખેલું છે ને. તો અહીં આપણે બીજા નંબરનો શબ્દ લખેલો છે શૌચાલય. તો અહીં લખીશું જાહેર શૌચાલય જરૂરી છે. પછી પાંચમા નંબરની જોઈએ તો ખાલી જગ્યા સરળ તરે, તો એ શું છે? ચિત્રમાં દેખાય છે. અરે વાહ, સરસ. તમને ખબર પડી ગઈ ને, તમે વરસાદમાં આવી હોળી બહુ બનાવી હશે, હે ને? તો શું લખ્યું છે? હોળી. તો આપણે કૌંસમાં જોઈશે કયા નંબરનો શબ્દ છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 નંબરનો શબ્દ છે હોળી. તો અહીં લખીશું હોળી સરતરે. પછી છઠ્ઠા નંબરમાં જોઈએ તો છઠ્ઠા નંબરમાં શું છે? મોણા ખાલી જગ્યા મૂકે છે, તો શું મૂકે છે? એની પાસે શું છે? એ ચિત્ર શેનું દોર્યું છે? ચોપડીનું, બરાબર ને? તો હવે આપણે ઉપર જોઈશું તો છેલ્લા નંબરનો શબ્દ દેખાય છે ને તમને બધાને, તો અહીં તમારે લખવાનું છે મોના ચોપડી મૂકે છે. પછી જોઈએ ખાલી જગ્યા ડાળ પર બેઠો છે, તો શેનું ચિત્ર છે? અરે વાહ, સરસ. પોપટનું, બરાબર ને? તો પોપટ કેવું બોલે? મીઠું મીઠું. પણ મીઠું મીઠું તો ખરી, પોપટ શું બોલે? સીતારામ સીતારામ, બરાબર ને? તો પોપટ ડાળ પર બેઠો છે. તો આપણે ઉપર જોઈશું કયા નંબરનો શબ્દ છે. અરે આ તો પહેલા નંબરનો જ છે. તો તમારે અહીં લખવાનું છે પોપટ ડાળ પર બેઠો છે. પછી આઠમા નંબરમાં તો શું લખ્યું છે? ખાલી જગ્યા નમાજ પઢે છે. હવે આપણે ઉપર જોઈશું કે કયા નંબરમાં છે. તો 4 નંબરમાં લખ્યું છે મૌલવી. શું કહેવાય? મૌલવી નમાજ પઢે છે, બરાબર ને? હવે બીજું જોઈએ, અહીં શું લખ્યું છે? નીચે આપેલા શબ્દ વાંચી નમૂના પ્રમાણે લખો, બરાબર? તો અહીં શું લખ્યું છે જોઈએ આપણે. લખ, તો લખો લખ્યું છે ને સામે. એવી જ રીતે લખવાનું હસ, તો હસો. પડ, તો પડો. વગાડ,
तो वगाड़ो, फर तो फरो, छी शू लख्यू छे फूंक तो फूको, बोल तो बोलो, छी चाल तो चालो, वीण तो वीणो, लगाव तो लगावो, कूद तो कूदो, चार चर शू लख्यू छे चर तो चरो, रम तो रमो, खस तो खसो, कर तो करो, सांभळ तो अरे वाह सरस सांभळो, भाग तो भागो, बेस तो बेसो, काढ तो काढो, आव तो आवो, लाव तो लाव। बराबर ने? खबर पड़ी ने तमने बधाने? एवी ज रीते तमारे लखवानुं छे। हवे नीचे जोईए, वांची समझी अने नवो शब्द बनावो। हवे अहीं शुं छे के शब्दो आपेला छे, हवे एमांथी तमारे नीचे जे शब्द आपणे पहेलो जोईए के केवी रीते बनाव्यो छे एवी रीते अहीं बनावानो छे। तो अहीं पहेलो छे वराळ शब्द लखेलो छे अने एनी बाजूमां छे खमण। तो हवे वराळमांथी र છે, રનેકાનો રા એ લાલ અક્ષરથી લખેલો છે અને બાજુમાં ખમણમાં મ લખેલો છે એ લાલ અક્ષરથી લખેલો। હવે જે લાલ અક્ષરથી જે લખ્યો હોય એ શબ્દ તમારે નીચે મૂળાક્ષરો લખવાના છે। તો પહેલાં જોઈએ વરાળમાંથી રા લખવાનો અને ખમણમાંથી મ લખવાનો, તો કયો શબ્દ બન્યો? રામ। સરસ। એવી જ રીતે બાજુમાં જોઈએ તો બાજુમાં શું છે? પહેલો શબ્દ છે લાપસી, એની બાજુમાં છે साड़ी, तो शू बन से? पहला शब्द में सी ने बीजा शब्द में डी एटले सी डी। बराबर ने? सरस। हवे नीचे जोईए तो नीचे शू छे? पहलो शब्द छे नौका अने छेलो शब्द छे चौकर। तो हवे एमा कयो शब्द बन से? नौका माथी का अने चौकर माथी र, तो कार बन्यो ने? सरस। जी बाजू में जोईए शू लख्यू छे? खोबो अने सारथी, तो एमांथी पहला शब्द मांथी लईशू बो अने बीजा मांथी लईशू र, एटले बन्यो कयो? बोर। पछी नीचे जोईए तो नीचे शू लख्यू छे? धोळो अने एनी बाजूमां लख्यू छे कोतर, तो नीचे कयो शब्द लखवानो? धो, एनी बाजूमां छे को, तो शू लखवानुं? धो को। बराबर ने? एवी ज रीते बाजूमां जोईए, बाजूमां शू छे? ચોટલો અને એની બાજુમાં ટોકરી। હવે કયો શબ્દ લખીશું અહીંયા મૂળાક્ષર? તો લોટો। કયો શબ્દ બન્યો? લોટો। હવે નીચે જોઈએ, નીચે શું લખ્યું છે? અરે આ તો ત્રણ આવ્યા, તો આપણે ત્રણમાંથી એક એક લેવાનું। બરાબર ને? તો પહેલો શબ્દ છે મસાલો, બીજો છે તોરણ અને ત્રીજો છે સગડી। તેમાં પહેલાં શું લખીશું? સા ર સ, અરે વાહ સરસ। પછી બીજા નંબરમાં જોઈએ તો લસણ અને મધપૂડો, પછી બાજુમાં છે બિલાડી, તો અહીં શું લખીશું? સ મ પછી ડી। કયો શબ્દ બન્યો? સંભળી। પછી જોઈએ બીજું આપણે શું છે, શું લખ્યું છે અહીં? ઉખાણા છે ગાઓ અને પક્ષીઓને ઓળખી તેનું નામ લખો। તો હવે તમારે અહીં આ પક્ષીઓને ઓળખવાના છે અને સામેના બાજુમાં તેના નામ લખવાના છે। તો કોણ શું બોલે? કુકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું? અરે વાહ કુકડા ભાઈ, તો શું લખશો? કુકડો।
પછી બીજું જોઈએ તો કાકા કાકા કરું છું, ઊંચે આકાશે ઉડું છું, બોલો ભાઈ હું કોણ? તો શું આવશે? કાગડો. સરસ, વેરી ગુડ, બરોબર ને? પછી નીચે જોઈએ તો કુહું કુહું બોલું છું, ગીત મધુરા ગાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? કુહું કુહું કોણ બોલે? કોયલ. સરસ, વેરી ગુડ. પછી આપણે ચોથા નંબરમાં જોઈશું, ઘૂંઘુ ઘૂંઘુ કરું છું, પંખીઓમાં બોળું છું, બોલો ભાઈ હું કોણ છું? ઘૂંઘુ કોણ બોલે અને બોળું પક્ષી કયું? કબૂતર. સરસ, તો ત્યાં શું લખશો તમે? કબૂતર. પછી પાંચમા નંબરમાં જોઈએ, મીઠું મીઠું બોલું છું, કેરી મરચા ખાઉં છું, બોલો ભાઈ હું કોણ છું? તો મરચું કોણ ખાય? કોણ બોલશે? અરે વાહ, સરસ, કોણ ખાય? પોપટ. તો સામે શું લખીશું? પોપટ. પછી લખીશું, ચીંચી ચીંચી બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું? તો ચીંચી ચીંચી કોણ બોલે? ચકલી. સરસ, તો શું લખશો? ચકલી, બરોબર ને? તમને ખબર પડી ગઈ ને? અહીં તમને મેં જે કહ્યું એ તમારે બધું તમારી નોટબુકમાં લખવાનું છે અને મને વોટ્સઅપમાં ફોટો મોકલી આપવાનો છે. થેન્ક યુ.